માર્ક્સ રહેશે પચીસ એટલે ગુણ રહેવાના છે પચીસ તો સાહિત્ય મિત્રો તમારે પૂરેપૂરું પેપર જોવાનું છે આમાં બધા ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન જોવાના છે મોટા ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે પછી જોઈશું તો આપણે હવે શરૂ કરી દઈએ તો આપણે જોયું તો વિભાગ એ છે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરીને આ વિભાગ તૈયાર કરો દરેકના એક ગુણ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે તો પહેલું છે દ્વિઘા સમીકરણ ટુ એક્સ સ્ક્વેર માઇનસ કે એક્સ પ્લસ કે બરાબર ઝીરોના શૂન્યો સમાન હોય તો k બરાબર શું થશે તો આપણે જોઈએ તો દિઘા સમીકરણ ટુ એક્સ પછી કે તો આપણે જોઈએ તો આપણો આન્સર શું રહેશે તેમાં આપણો આન્સર રહેશે આઠ શું આન્સર હશે સી આઠ આપણો આન્સર રહેશે પછી છે સમીકરણ ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ છે તેમાં આપણો જવાબ શું આવશે તો આપણો જવાબ આવશે બાર જવાબ આવશે આપણો બાર જવાબ આવશે પછી ત્રીજા નંબરનું છે દ્વિઘા સમીકરણ માટે વ્યુવેચકનું સૂત્ર શું થશે તેમાં આપણો આન્સર શું રહેશે તેમાં આપણો આન્સર હશે એમાં આપણો આન્સર શું રહેશે મિત્રો તેમાં આપણો આન્સર હશે એ એ આપણો આન્સર છે બી સ્ક્વેર ફોર એસી એ આપણો આન્સર રહેશે પછીનો ક્વેશ્ચન છે ચોથા નંબરનો ક્વેશ્ચન દ્વિઘા સમીકરણ નવ એક્સ સ્ક્વેર માઇનસ સોળનો વ્યુવેચક થશે તેમાં આપણો જવાબ આવશે પાંચસો છોતેર શું આવશે પાંચસો છોતેર જવાબ આવશે પછી આ અગળનો ક્વેશ્ચન છે પાંચમા નંબરનો ક્વેશ્ચન દ્વિઘા સમીકરણ કાઉસમાં એક્સ પ્લસ વનનો સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બરાબર ઝીરોના વાસ્તવિક શૂન્યોની સંખ્યા કેટલી છે તો આ એનો આપણો આન્સર રહેશે એમાં શું આન્સર હશે એમાં આપણો આન્સર છે એક આન્સર રહેશે તો આવી રીતે તમારે આવી રીતે આન્સર કરી લેવાના રહેશે સાહિત્ય મિત્રો તમારે આન્સર કરી લેવાના રહેશે આમાં આવશે દ્વિઘાત સમીકરણ આન્સર રહેશે શું આન્સર છે એક આન્સર રહેશે તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લે હવે નીચેનું વિધાન ખરું છે ખોટું તે જણાવો તો પહેલું છે દ્વિઘાત સમીકરણ ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ સ એક્સ માઇનસ નવના શૂન્યો સમાન છે તો એમાં આપણો આન્સર શું રહેશે તેમાં આપણો આન્સર છે ખોટું આન્સર રહેશે જો બીજા નંમુસે જો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ત્રણસો તેર હોય તો તે બે સંખ્યાઓ બાર અને અગિયાર છે તો આ વિધાન મિત્રો ખોટું છે પ્રાકૃતિક બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો બાર ને આપણે ગુણ્યા અગિયાર કરશું તો એકસો વીસ અને બાર એકસો બત્રીસ થશે મિત્રો તો એ જવાબ નહીં આવે ત્રિઘાત સમીકરણને ત્રણ શૂન્ય હોય છે તો આ વિધાન ખોટું છે ચોથા નંબરનું છે દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્ર માઇનસ સાત એક્સ પ્લસ બાર બરાબર ઝીરોના શૂન્ય ત્રણ અને ચાર છે તો વિધાન સાચું છે આ ખોટું રહેશે આ પણ ખોટું રહેશે ત્રણ ખોટા અને એક સાચું તો આપણે આગળ વધી જઈએ હવે આગળના ક્વેશ્ચન છે પછી છે પાંચમા નંબરનું છે તેમાં જો બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરોના દ્રીગા સમીકરણના વાસ્તવિક શૂન્યો ના મળે તો મિત્રો આવેદન કેવું છે તમારે જણાવવાનું રહેશે પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે તો આ મિત્રો તમને ક્યાંથી મળી જશે મિત્રો તમારે મિત્રો આ થોડીક વાર જોવાનું રહેશે જો હું પાર્ટ ટુ બનાવીશ તો તેમાં આ ક્વેશ્ચનો લઈ લઈ તો સાહિત્ય મિત્રો જોઈ લેવાના રહેશે પછી વિભાગ એ છે પ્રશ્ન બેનો વિભાગ એ છે તો નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલું છે ત્રિકોણ પિક્યુ આરમાં ખૂણો ક્યુ બરાબર નેવું નેવું આપણે જોઈએ તો નેવું નેવું અંશ છે ને જો પિક્યુ બરાબર ક્યુ આર બરાબર એક જેમ એક હોય તો પિક્યુ જેમ પી આર બરાબર શું થશે તો એમાં આપણો આન્સર શું રહેશે એક જેમ વર્ગગુણમાં બે આપણો આન્સર રહેશે આગળનો ક્વેશ્ચન જોઈએ તો બીજા નંબરનો ક્વેશ્ચન બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ ત્રિકોણો હોય છે તેમાં આપણો આન્સર શું રહેશે તેમાં આપણો આન્સર હશે સમ આન્સર હશે અહીંયા સમ ભુજ પછી આગળનો ક્વેશ્ચન છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન ત્રિકોણ એ બી સી બરાબર ખૂણો બી બરાબર નેવું જો એ સી બરાબર તોતેર સેમી અને બી સી બરાબર પંચાવન સેમી હોય તો એ બી બરાબર સેમી થાય ચોથા નંબરનું છે તો એમાં આપણો આન્સર શું રહેશે આમાં આમાં અડતાલીસ જવાબ આવશે આમાં જવાબ આવશે અડતાલીસ કેટલા રહે છે અડતાલીસ પછી છે ચોથા નંબરનું ત્રિકોણ એ બી સી તો ત્રિકોણ પીક્યુઆર અને એ બીસીની પરિમિતિ સાઠ છે અને ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ સત્રીસ સેમી છે તો પિક્યુ બરાબર નવ સેમી હોય તો એ બી બરાબર શું થશે તેમાં એમાં પંદર જવાબ આવશે યાદ રાખો છે પંદર જવાબ આવશે બધા સો રસ છે કે આપણે જોઈએ તો સમરૂપ આકૃતિઓ છે કેવી છે સમૃપ આકૃતિઓ છે અહીંયા સમભુજ આવશે યાદ રાખજો આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે તો આગળના ક્વેશ્ચન છે મિત્રો આંકડામાં જવાબ આપવાનો છે એક વાક્ય શબ્દ કે આંકડામાં ઉત્તર આપો સમૃપતાની મૂળભૂત જોઈએ તો મૂળભૂત શરત આપો તો સમૃપતાની મૂળભૂત શરત છે ખૂણાઓ એકરૂપ હોવા જો કેવા ખૂ ખૂણાઓ છે એ એકરૂપ હોવા જો ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ અને બાજુનો ગુણોત્તર સમાંતર બાજુનો ગુણોત્તર સમાન હોવો જોઈએ કેવો હોય સમાન હોવો જોઈએ તો આવી રીતે આન્સર રહેશે ખૂણાઓ એકરૂપ બાજુનો ગુણોત્તર સમાન પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે તો બીજા નંબરનો ક્વેશ્ચન ત્રિકોણ એ બીસીમાં ખૂણો એનો દ્વિભાષક બી સી અને ડીમાં શોધે છે જો એ બી બરાબર આઠ સેમી એસી બરાબર દસ સેમી અને બીડી બરાબર ત્રણ પોઈન્ટ બે સેમી હોય તો બીસી શોધો તેમાં આપણો આન્સર હશે સાત જેમ બે આન્સર રહેશે પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે બે ત્રિકોણો સમૃદ્ધ થવા માટેની બાબતોની શરતો શું છે મિત્રો તો બે ત્રિકોણો સમૃદ્ધ થવા બાબતોની શરત શું છે તો એ તમારે જણાવવાની રહેશે મિત્રો પછી છે પછીનો ક્વેશ્ચન છે એવી ત્રણ આકૃતિઓ જણાવો આપણે જોઈએ તો એવી ત્રણ આકૃતિ જણાવવાની છે તો આ ગુણોત્તર સમ હોવો જોઈએ તો મિત્રો અહીંયા જોઈએ તો બાજુનો ગુણોત્તર સમ પ્રમાણ હોય તો એ બાજુ સમાન થાય પછી એવી ત્રણ આકૃતિ જણાવો જે હંમેશા સમરૂપ હોય છે તો આવી રીતે મિત્રો ત્રિકોણ એક મોટું ત્રિકોણ રહેશે પછી એક ચોરસ રહેશે અને પછી એક ત્રિકોણ રહેશે શું રહેશે એક ત્રિકોણ રહેશે આવી રીતે એક નાનું ત્રિકોણ એક મોટું ત્રિકોણ તો આવી રીતે કરી લેવાનું રહેશે પાંચમા નંબર છે તો એમાં હા આપણો જવાબ આવશે હા છે એનો આપણો જવાબ આવશે આગળના વિભાગ બી છે તો આ ક્વેશ્ચન સાબિત કરવાના છે મિત્રો મોટો ક્વેશ્ચન છે પછી જોઈ લઈશું આપણે વિભાગ ત્રણના પ્રશ્ન ત્રણના વિભાગ એ જોઈ લઈએ ખરા ખોટા જોઈ લઈએ તો પહેલું છે તેમાં પરના બિંદુમાંથી અનન્ય સ્પર્શક દોરી શકાય છે તો પરના બિંદુમાંથી અનન્ય સ્પર્શક દોરી શકાય છે તો સાચું છે વર્તુના સ્પર્શકના સ્પર્શ બિંદુ એ દોરે રમરેખા વર્તુના કેન્દ્રમાંથી સ્પર્શાર થાય છે તો આ સાબિત કરવી તો આપણે સાચું છે વર્તુળનો સ્પર્શક વર્તુની જે બિંદુમાં સ્પર્શે છે તે તેને સ્પર્શક સ્પર્શ બિંદુ કહે છે તો આ સાચું છે પછી બે વર્તુળને વધુ વધુ ચાર સામાન્ય સ્પર્શકો હોય છે તો આ બિલકુલ સાચું છે આપેલા બે વર્તુળને ઓછામાં ઓછો એક સામાન્ય સ્પર્શક હોય છે તો આ વિધાન ખોટું છે આવી રીતે હોય છે તો આવી રીતે પણ હોઈ શકે આવી રીતે પણ હોઈ શકે બે તો હોય જ શકે એમ પછી આવી રીતે પણ હોઈ શકે ને આવી રીતે પણ હોઈ શકે પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લે નીચેના પ્રશ્નોના એક વાક્ય કે શબ્દ કે આંકડામાં ઉત્તર આપો તો વર્તુળની શેદિકાની આપણે જોઈએ તો શેદિકાની સમજૂતી આપો વર્તુળને બે બિંદુમાં શેતી રેખાને શેદી કહે છે વર્તુળને બે બિંદુમાં શેતી રેખાને શેદિકા કહે છે પછી આપણે જોઈએ તો આ મિત્રો આમાં આપણે શું શું આન્સર હશે ચોવીસ છે તો ચોવીસ આમાં મિત્રો આપણો સાત જવાબ રહેશે પછી આપણે જોઈએ ચોથું છે તો ચોસોમાં આપણો જવાબ પચાસ રહેશે તમને જવાબ જણાવી દઉં છે સીધો અહીંયા આવશે આપણો જવાબ રહેશે શું હશે જવાબ અહીંયા આપણો છ જેમ એક જવાબ આવશે પચાસ અને સાત જવાબ રહેશે અને વિભાગ બી છે તો વિભાગ બી આપણે જોઈએ તો આપણે વિભાગ બીમાં આપણે જોઈએ તો આ સાબિત કરવાના છે અને બધા દાખલા તમારે જોઈ લેવાના રહેશે પછી વિભાગ સી છે તો વિભાગ સીમાં આપણે જોઈ લઈશું અને વિભાગ વિભાગ પ્રશ્ન ચારના આપણે ખરા ખોટા જોઈ લઈએ હવે નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો પરિગત ચોરસના વર્તુની તીજે એ સેમી હોય તો ચોરસની પરિમિતિ આઠ એ થાય છે તો આ બીજું સાચું વિધાન છે વર્તુને અનુરૂપ લંબ વૃતખંડ લઘુ વૃતખંડ ક્ષેત્રફળ હંમેશા તેને અનુરૂપ લઘુ વૃત્તાના ક્ષેત્રફળ કરતાં ઓછું જ હોય છે તો આ સાચું છે વર્તુના પરિધને વ્યાસનું ગુણોત્તર અછળ હોય છે તો આ પણ વિધાન સાચું છે એક વર્તુળની ત્રીજા પાંત્રીસ સેમી હોય તો વર્તુના છત્રુ શત્રુસ્થાંશનું ક્ષેત્રફળ નવસો બાસઠ થાય છે તો આ પણ સાચું છે તો આપણે જોઈએ તો પાંત્રીસના ભાઇંગા ચાર કરશો તેની પરથી તમને જવાબ મળશે એક પેડાનો વ્યાસ ડી સેમી હોય તો એક પરિભ્રહણ કરતા કાપેલો અંતર ટુ પાય ડી છે તો આ ખોટું છે આ સાચું રહેશે આ સાચું રહેશે આ સાચું રહેશે અને આ સાચું રહેશે પછી આપણે જોઈએ નીચેના ખાલી જગ્યાઓમાં યોગ્ય જવાબ આપીને લખો વર્તુળની ત્રીજામાં દસ ટકા ઘટાડો કરતાં તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો થાય છે તો એ આપણે જોઈએ તો ઓગણીસ ટકા ઘટાડો થશે એ કેવી રીતે તમને સમજાવું તો આપણે જોઈ તો ઓગણીસ ટકા ઘટાડો થાય તો આપણે દસ ટકા ઘટાડો કરી તો પહેલાં સો આપણે દસ સો ગુણ્યા સો રહેશે છેદમાં દસ ટકા ઘટાડો કરો એટલે નેવું છે સોમાંથી આમાંથી આશુની શૂન્યની આ ઉડી જશે અહીં સો વચ્ચે નિશ્ચય મિત્રો એક્યાશી વચ્ચે ગેફ રહે કેટલાનો ઓગણીસનો ગેફ રહેશે તો આન્સર રહેશે ઓગણીસ પછી છે જો વર્તુની ત્રીજા અઠ્યાવીસ સેમી હોય તો તેને સતુ ચતુર્સાનું ક્ષેત્રફળ કેટલું થશે તો છસો સોળ સેમી થશે કેવી રીતે અઠ્યાવીસ અઠ્યાવીસ ભાગ્યા ચાર કરશો તો આવશે સાત અને આપણે વર્તુળની ત્રીજાનું આપણે જોઈએ તો વર્તુળની ત્રીજા કેટલી થઈને ક્ષેત્રફળ કેટલું થાય તો આવી રીતે પાય આર સ્ક્વેર તો બાવીસના છેદમાં સાત રહેશે ગુણા સાત ગુણા સાત 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 ઉડી જશે બાવીસ તા કેટલા થશે કરો બાવીસ તો મિત્રો આપણે જોઈએ તો વર્તુળનો વ્યાસનું શોય મિત્ર વર્તુળથી જે અઠ્યાવીસ ચતુર્થ સાતનું ક્ષેત્ર ફળ તો કેટલું થશે મિત્રો એ આપણો જવાબ આવશે બસો સોળ સસો સોળ જવાબ રહેશે તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે સાત દુ આપણે જોઈએ તો ચૌદ થશે પછી આપણે જોઈએ તો સાત દુ ચૌદને પંદર એકસો ચોપન થશે એ ચોપનનો ગુણાકાર કરશો તો તમને તમનેનો જવાબ મળી જશે ચતુર્શાંશ એટલે કે ચતુર્થાંસનું ક્ષેત્રફળ હોય તો અઠ્યાવીસ ગુણા આપણે કરશો તો તો તમને જવાબ મળી જશે એનો જવાબ આવશે મિત્રો સોળસો સોળ પછી છે બે વર્તુળના વ્યાસનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ હોય તો તેના પરિધનો ગુણોત્તર તો ત્રણ પોઈન્ટ ત્રણ જેમ પાંચ થશે પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન છે સ સેમીની બાજુવાળા ચોરસમાં અંકિત કરી શકાય તેવા વલતુનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થશે તો એકસો અઠ્ઠાણું ના છેદમાં સાત સેમી થશે પછી જે ઘડિયાળનો મિનિટનો કાંટો દસ મિનિટના અંતરે કેટલા માપનો ખૂણો અંતર કાપશે તો સાઠ કારણ કે આપણી તો ઘડિયાળ આવી રીતે હોય છે તો ઘડિયાળ હોય છે આવી રીતે ફરીથી આપણે દોરી દેવું તો ઓછો વચ્ચે તો ઘડિયાળ આવી રીતે છે મિત્રો તો એમાં અહીંયા બાર હોય છે અહીંયા ત્રણ અહીં છ અને અહીંયા નવ તો આવી રીતે એક કાંટો હોય છે અહીંયા મિત્રો એક બે અહીં ચાર પાંચ સાત અને આઠ દસ ને અગિયાર તો આવી રીતે હોય છે તો એમાં આપણે જોઈએ તો અહીંયા એટલું પાંચ આ કેટલા આ સર્કલ હોય છે એ ત્રણસો સાઠનું બનેલું હોય છે કેટલાનું બનેલું હોય છે ત્રણસો સાઠનું તો ત્રણસો સાઠ અંશનું બનેલું હોય છે તો ત્રણસો સાઠ ભાંગે આપણે સાઠ કરશો તો છ જવાબ આવશે એટલે એક મિનિટ બરાબર છ તો દસ મિનિટ સાહેબ લેવો મિત્રો કેટલું આવશે દસ મિનિટ ચાલે તો કેટલા થાય સાઠ જવાબ આવી જશે તો આવી રીતે કરી લેવાનું રહેશે સારી રીતે તો મિત્રો આવી રીતે તમારે પૂરેપૂરું કરી લેવાનું છે વિભાગ બી પણ આપણે કરાવી દઈશું મિત્રો સારી રીતે તમારે જોઈ લેવાનું રહેશે તો મિત્રો હવે પેપર સોલ્યુશન એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત